नमस्कार, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશન માં આપ સૌનું સ્વાગત છે। ખૂબ જ અગત્યનો પોઈન્ટ, આ અગાઉ આપણે ત્રણ વિડિયો બનાવ્યા છે, પાર્ટ 1 2 અને 3। આ પાર્ટ 4 છે જે આવતીકાલની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે। એક પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું, આ માટે પાગરી પેટે 1,80,000 ગણવાના છે। પેઢીની મિલકતો 23,22,000 છે, દેવા છે 5,02,000, કંપની લેશે खरीद किंमत पेटे रुपया 10,01,44,021, 26% प्रीमियम जेने बाकी रकम रोककर में चुकवशे। खरीद किंमत शोधवानी छे। चलो खरीद किंमत शोधवा माटे पहला तो अपनी पास जे छे ए जोईए। अपनी पास कुल मिलकतो अने मारी कुल देवा माइनस करिए एटले आपणने शुं मळे, तो आपणने चोख्खी मिलकत मळे। तो चोख्खी मिलकत माटे आपणने आपेलुं छे पहला पागरी, तो अहींया पागरी लखीए। पागरी केटली छे? 1,80,000। पागरी पछी मिलकतो आपेली छे, मिलकतो आपणने केटली आपेली छे? तो मिलकतो आपेली छे 23,22,000। 23 ने 1 24 थाय, 24 ने 80 ने एटले 25,00,000 केटला थया? 25,02,000। आ 25,02,000 शुं छे? ते कुल मिलकतो छे। शुं छे? कुल मिलकतो। आ कुल मिलकतो हवे आपणने जोईए शुं। कुल मिलकतोमांथी कुल देवा माइनस करना बाद कुल देवा, और कुल देवा में कई कोई आवेल तो अपने खाली देवाय आपेला छे 5,02,000, એટલે આપણે અહીં લખી દઈએ 5,02,000। મિલકતમાંથી દેવા માઇનસ કરીએ 5,02,000, એટલે આપણને કેટલા મળશે? 20,00,000 રૂપિયા મળશે। આ 20,00,000 શું છે? તો 20,00,000 છે ચોખ્ખી મિલકત। શું છે? ચોખ્ખી મિલકત। બે પ્રકારની પદ્ધતિ છે, એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ, એક અવેજની પદ્ધતિ। ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજની પદ્ધતિ બે દ્વારા આપણે શોધી શકીએ ચોખ્ખી મિલકત આપણને મળી ગઈ। ત્યાર પછી ખરીદ કિંમત પેટે આપણને રૂપિયા 10 નો 1 એવા, તો આપણે ખરીદ કિંમત શોધી શકીએ। અહીં લખીએ ખરીદ કિંમત। કેટલા શેર આપવાના છે? તો અહીં લખીએ ઇક્વિટી શેર। કેટલા છે? 1,44,000। 26% પ્રીમિયમથી, એટલે આપણે આવું લખી શકીએ 10/26% પ્રીમિયમ એટલે 2.6, એટલે 12.6 રૂપિયાનો એક ઇક્વિટી શેર, 12.6। એટલે ટોટલ આપણે કરીએ તો કેટલા આવશે? 18,14,400। 18,14,400 ને આપણી પાસે પૈસા ચોખ્ખી મિલકત કેટલી છે? 20,00,000 છે એના બદલામાં, તો અહીં આપણે નીચે લખી શકીએ 20,00,000। હવે 20,00,000માંથી જે માઇનસ કર્યું એને બાકીની રોકડ ચૂકવશે એ કીધું, એટલે 20,00,000માંથી આ માઇનસ કરી નાખીએ તો અહીંયા શું કહેવાય? બાકીની રોકડ, જે લોકોને પૂછેલું છે જે રોકડ કેટલી છે તે રોકડ કહેવાય। બાકીની રોકડ કેટલી આવવાની છે? તો રોકડ આવશે 1,85,600, એ આપણો જવાબ થશે। એટલે આ પ્રમાણે આપણે ખરીદ કિંમતના આધારે દાખલો કરી શકીએ। બીજો એક દાખલો છે એ જોઈએ। શાખા પાસે પેટા રોકડની શરૂઆતની બાકી છે, છેવટની બાકી છે અને વર્ષ દરમિયાન કરેલા પરચુરણ ખર્ચા છે, શાખાએ મોકલેલ પેટા રોકડ શોધો। તો આ માટે આપણે શું કરવાનું? તો પહેલાં આપણે પેટા રોકડનું ખાતું બનાવવાનું, પેટા રોકડ ખાતું। વિગત રકમ જે આપણે બનાવીએ એ પ્રમાણે આપણે પેટા રોકડનું ખાતું બનાવવાનું। આ બની ગયું, શું બનાવવાનું? વિગત રકમ, વિગત રકમ। પહેલાં આ બાજુ ઉપર બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની બાકી, અને અહીંયા બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી। શરૂઆતની બાકી 1,080 અહીંયા લખી દઈએ, આખરની બાકી 54,54 એ અહીંયા લખી દઈએ। ત્યાર પછી આપણને શું કીધું છે? ચલો ત્યાર પછી આપણને આપેલું છે પરચુરણ ખર્ચા। પરચુરણ ખર્ચા એટલે આનંદમાં ઉધાર થાય કોઈ પણ પ્રકારના ખર્ચા, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે પેટા રોકડ ખાતે, એટલે પેટા રોકડ ખાતાની જમા બાજુ પર લખવાનું પરચુરણ ખર્ચા। કેટલા છે? તો 4,700। હવે બંને બાજુનો સરવાળો કરી દેવાનો, જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે આપણને જોઈએ, 54,54 વત્તા 4,700 એટલે થશે 10,170। એ 10,170 ઉધાર મૂકીએ અને એમાંથી માઇનસ કરીએ, આપણને પૂછેલું શું છે? તો જો મુખ્ય ઓફિસે શાખા પાસેથી, સોરી
मुख्य ऑफिस पास की शाखा ने मेल रोको तो अब लखी दी मुख्य ऑफिस पास की मेल रोकड़ जे आपने पूछेलू है 10,170 में 1,080 माइनस करिए आप जवाब आ 90 એટલે કે 9,090 આપણો જવાબ. કેટલું સરળ છે. ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર ત્રણ છે જોઈએ. એક પેઢીના ચોપડે મિલકતોને જવાબદારી નીચે મુજબ છે. આપણને મિલકત આપેલી છે અને જવાબદારી પણ આપેલી છે. મિલકત 70,000 છે, 24,000 છે, આ દેવું છે, એ લેવું મિલકત છે, આપણ મિલકત છે ને આપણ મિલકત જે અંડરલાઈન કરીએ બધી મિલકત અને આ બે જે છે જે આપણે રાઉન્ડ કરીએ એ દેવું છે. બરાબર. આપણે શું શોધવાનું છે જોઈએ. પેઢી પોતાનો ધંધો અંકુરા લિમિટેડને અહુરા લિમિટેડને વેચી દે છે. અહુરા લિમિટેડ ખરીદ કિંમત પેઢી 10 નો 1 એવા 8,000 ઇક્વિટી શેર અને 100 નો 1 એવા 8% ડિબેન્ચર અને 10,000 ઉકળા ચૂકે છે. પાઘરીની ગણતરી કરો. એટલે આપણે ખરીદ કિંમતનો દાખલો કહેવાય. આપણે પહેલાં ખરીદ કિંમત શોધવા માટે શું કરવાનું, આપણે જે આપ્યું છે તે જોઈએ. શું આપેલું છે તો પહેલાં મિલકતો, આપણે પહેલાં મિલકતો લખી દેવાની. મિલકતો કઈ કઈ તો અહીં આપણે જોઈ શકીએ. પહેલું છે મશીનરી, કેટલી છે 70,000. સ્ટોક છે, એ પણ મિલકત જ કહેવાય. સ્ટોક છે 24,000. દેવું છે મિલકતની કહેવાય. ત્યાર પછી લેણું છે 20,000. ત્યાર પછી દેવું જેટલું ફર્નિચર છે. ફર્નિચર કેટલું છે તો ફર્નિચર અહીંયા જોઈ શકીએ 60,000 છે. ત્યાર પછી દેવી હુંડી અને રોકડ છે તો રોકડ આપણે લઈ શકીએ. અહીંયા રોકડ છે 20,000. આ બધાનો સરવાળો એટલે શું કહેવાય, કુલ મિલકત. શું કહેવાય, કુલ મિલકત. ચલો સરવાળો કરીએ એટલે કેટલા થાય તો અહીંયા જોઈએ આપણે. આ 60 ને 20, 80 ને 1,00,000, 1,00,000 ને આ 94,000 એટલે 1,94,000. શું આવ્યું, કુલ મિલકતો. એમાંથી બાદ આપણે કુલ દેવા કરવાના. શું કરવાના છે, કુલ દેવા. હવે દેવા કયા કયા, આમાં બે જ છે, એક દેવી હુંડી અને દેવું. અહીં આપણે લખી શકીએ દેવું અને દેવી હુંડી. દેવું છે 30,000 અને દેવી હુંડી છે 20,000. એટલે એ લખીએ 30,000 અને 20,000 એટલે કેટલા આવવાના, 50,000. આ 50,000 છે કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવાને આપણે માઇનસ કરી નાખીએ. કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે વધશે 1,44,000. આ જે 1,44,000 આવ્યા એ શું કહેવાય, ચોખ્ખી મિલકત. શું કહેવાય, ચોખ્ખી મિલકત. હવે આપણે ખરીદ કિંમત શોધવાની છે એટલે આપણે લખીએ અહીંયા ખરીદ કિંમત. ખરીદ કિંમત માટે આપણે શું કર્યું છે, અહુરા લિમિટેડે 10 નો 1 એવા 8,000 ઇક્વિટી શેર. તો પહેલાં આપણે લખીએ ઇક્વિટી શેર કેટલા છે 8,000, 10 નો 1 એટલે કેટલા થયા 80,000. કે ભાઈ 100 નો 1 એવા 8% ડિબેન્ચર, એ લખીએ 8% ડિબેન્ચર કેટલા છે તો 600 છે. અને કેટલાના 100 નો 1 એટલે કેટલા થયા 60,000. ત્યાર પછી આપણું છે રોકર, એ લખીએ રોકર કેટલી છે 10,000. આટલું ચૂકવે છે એટલે 80 ને 60 એ 40 ને 1 50 ચૂકવે છે. કેટલા ચૂકવે છે 1,50. ખરેખર આપણી ચોખ્ખી મિલકત 1,44 છે, એની સામે કેટલા ચૂકવાય છે 1 ને 50. તો જે ડિફરન્સ આવ્યો એને આપણે પાઘરી કહેવાય. જો ખરીદ કિંમત વધારે હોય તો એ પાઘરી અને ચોખ્ખી મિલકત વધારે હોય તો એને મૂડી અનામત કહેવાય. તો આપણે લખીશું અહીંયા ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત છે 1,50,000 અને ચોખ્ખી મિલકત છે 1,44,000. એટલે કેટલા આવશે તો આપણે જોઈએ 6,000. આપણને પાઘડી પૂછેલું છે, પાઘડીની ગણતરી કરો તો આ જે 6,000 છે એ આપણો જવાબ આવશે. છેલ્લો દાખલો છે હવે એ જોઈએ. એમાં આપણને આપેલું છે નીચેની માહિતી પરથી માલિકી બંધનો શોધો. સૌથી પહેલાં માલિકી બંધનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. 12મા ધોરણમાં આપણે શીખેલા માલિકી ભંડોળ બરાબર શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. તો પહેલાં આપણે શેર મૂડી કઈ કરી તો એ પહેલાં લખીએ અહીંયા શેર મૂડી.
तो मूडी में बे माधव की मूडी और श्याम की मूडी, तो ये लखीए माधव और पची लखीए श्याम। माधव में है 45,000, श्याम में के 45,000। 45 के 90,000 थी, ए शेर मूडी में आप लखी दी 90,000। त्यार पछी आप लखीए अनामत। चलो अनामत में ऊपर जुए तो पहलू विकास खर्चा प्राथमिक खर्चा अनामत नहीं, અહીં આપણે જોઈએ વિકાસ ખર્ચા પ્રાથમિક ખર્ચા, આપણે એક વસ્તુ અહીંયા લખવાની રહી ગઈ છે અને એ છે સામાન્ય અનામત। શું છે પહેલું? સામાન્ય અનામત। અહીં રકમમાં છે સામાન્ય અનામત કેટલી છે? સામાન્ય અનામત એ છે 5,000, જે આપણે રકમ આપેલી છે અહીંયા આપણે લખવાની ભૂલાઈ ગઈ છે। ચાલો સામાન્ય અનામત છે અહીંયા 5,000। બીજી અનામત કઈ ગઈ છે? એક સામાન્ય અનામત છે, બીજી છે કામદાર વળતર અનામત, કામદાર અકસ્માત વળતર ફંડ, આ બી અનામત કહેવાય। કેટલી છે? 10,000। બસ આ બે જ અનામત છે, ત્રીજી બી અનામત છે આઈડિયા નફાનું છે, પણ એમાં ઉધાર બાકી લખેલું છે। જો કંઈ જ નહીં લખેલું હોય અથવા જમા બાકી લખેલું હોય તો આપણે પ્લસ કરવું પડે, કે જમા બાકી એટલે મૂડી દેવા બાજુ પર આવે, પણ ઉધાર બાકી એટલે મિલકત લેણા બાજુ પર આવે, એટલે આપણે એને માઇનસ કરીશું, માઇનસ નફા નુકસાન ખાતું। મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાકી છે ને, એટલે 2,000। જો કંઈ જ નહીં લખેલું હોય તો આપણે આ 13,000ની જગ્યાએ કેટલા આવતે? 15,000 આવતે, કેમ કે એ પ્લસ થઈ જતી, એટલે કેટલા આવ્યા? 13,000 માઇનસ અવાસ્તવિક મિલકતો। તો અવાસ્તવિક મિલકત પણ આપણને અહીંયા 2 આપેલી છે, કઈ કઈ છે? તો વિકાસ ખર્ચા અને પ્રાથમિક ખર્ચા। ડિબેન્ચર વધારે હોય તો એ પણ લેવાનું, પણ એ નથી। વિકાસ ખર્ચા કેટલા છે? 5,000। પ્રાથમિક ખર્ચા કેટલા છે? તો એ પણ કેટલા છે? 5,000, એટલે 10,000 થયા। હવે આ બંનેનો પ્લસ કરવાનો, 1,03,000 માંથી 10 માઇનસ કરવાનો, એવું પણ ચાલે, અથવા 13 માંથી 10 જાય તો 3,000, ને 90 માં 3 ઉમેર તો કેટલા થઈ? 93,000। તમારે જે રીતના કરવું એ રીતના થઈ શકે, એટલે આ રીતના પણ આપણે સરળતાથી આપણે જે માલિકી બનવો છે એની ગણતરી કરી શકીએ। આ અગાઉ પણ આપણે 3 વિડીયો બનાવ્યા છે, એ વિડીયો પણ જોઈ લેવાના, અને આ વિડીયો પણ ખૂબ જ અગત્યનો છે। આવતીકાલની પરીક્ષામાં ત્યાં પાર્ટ 1, 2, 3, 4 તમે જોઈ લેશો તો પ્રથમ જે પેપર છે એટલે કે પ્રથમ પ્રશ્ન છે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં, અને લાસ્ટ જે ક્વેશ્ચન છે જે ટૂંકનો પૂછવાનો છે એના માટેની થિયરી પણ આપણે આપી દીધી છે। આવતીકાલની પરીક્ષામાં ત્યાં સૌને બેસ્ટ ઓફ લક।